સો હાય ફ્રેન્ડ્સ, હું છું સંજય. તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો આ યુટ્યુબ ચેનલમાં તમામ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે ઇન્ડિયન નેવીમાં બેસ્ટ ભરતી આવી રહી છે. ધોરણ 10 પાસ ઉપર એ ભરતી આવી છે અને ધોરણ 12 પાસ ઉપર એ ભરતી આવી છે. તો જે લોકો ડિફેન્સની તૈયારી કરતા હોય એ લોકો માટે બેસ્ટ ભરતી છે, કારણ કે આમાં જગ્યા છે ને એનું વધારે જગ્યા આપવામાં આવી છે. કે જે ધોરણ 10 પાસ ઉપર છે એમાં 300 જગ્યા આપવામાં આવી છે, અને એટલે કે ટોટલ એમાં ફિઝિકલ માટે 1500 કેન્ડિડેટને બોલાવવામાં આવશે. અને એવી જ રીતે જે ધોરણ 12 પાસ ઉપર ભરતી છે એમાં કુલ જગ્યા 2500 ઉપર વેકેન્સી આપવામાં આવી છે, અને એમાં ફિઝિક ગ્રાઉન્ડમાં ટોટલ 10000 ભાઈઓને બોલાવવામાં આવશે. તો ખૂબ જ સારી વેકેન્સી છે કે જે ડિફેન્સની તૈયારી કરતા હોય. તો ચાલો આપણે ટાઈમ ખોટી કર્યા વગર આપણે સ્ટેપ બાય સ્ટેપ તેની સંપૂર્ણ માહિતી જોઈએ. તો હવે આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ. તો જે ભરતી આવી છે ઇન્ડિયન નેવીમાં ભરતી છે, જોઈન ઇન્ડિયન નેવીમાં, અને આમાં ફક્ત અનમેરિડ કેન્ડિડેટ એટલે કે જેના મેરેજ થયેલા ન હોય તે ફક્ત પુરુષ ઉમેદવાર જ અરજી કરી શકે છે. આમાં ગર્લ્સ છે તે અરજી કરશે નહીં. હવે કુલ જગ્યાની તમને વાત કરું તો કુલ જગ્યા ટોટલ આમાં 2500 આપવામાં આવી છે. જે ધોરણ 12 પાસ ઉપર છે એની 2500 છે, અને જે ધોરણ 10 પાસ ઉપર કુલ જગ્યા 300 છે કે જેમાં 1500 કેન્ડિડેટને બોલાવવામાં આવશે, એના પર પણ એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ. પરંતુ આમાં ફક્ત ડબલ એ અને SSRની ભરતી છે, એના પર ચર્ચા કરશું. તો કુલ જગ્યાની આમાં વાત કરું તો કુલ જગ્યા 2500 એટલે કે 2500 આપવામાં આવી છે. પરંતુ જ્યારે ગ્રાઉન્ડમાં તમારે જવાનું થશે ત્યારે તમને ટોટલ 10000 કેન્ડિડેટને બોલાવવામાં આવશે. એમાંથી જ્યારે સિલેક્શન કરી અને ટોટલ 2500ની જગ્યાની વેકેન્સી આમાં છે. હવે આપણે વાત કરી લઈએ તો આમાં પગારનો ક્રાઇટેરિયા શું રહેશે. તો તમને જ્યારે તમે ટ્રેનિંગ દરમિયાન જશો ત્યારે સ્ટાઇપેન્ડ તમને 14600 ટ્રેનિંગ દરમિયાન મળશે, અને ત્યાર પછી જ્યારે તમારો પગાર છે તે સ્ટાર્ટિંગ 21700થી લઈ 69600 સુધી પ્લસ 5200 રૂપિયા તમને ગ્રેડ પે આપવામાં આવશે, અને TADI અને ઇન્સ્યોરન્સ જે અલગ મળવાપાત્ર હશે એ પણ તમને મળશે. હવે આપણે પ્રોસેસની વાત કરીએ તો પ્રોસેસ તમારે લેખિત પરીક્ષા અને તમારું ગ્રાઉન્ડ છે તે રહેશે, અને આ બંને છે તે તમારી એક દિવસે જ પણ રહી શકે છે. એની ઓફિશિયલ વેબસાઇટમાં બતાવેલું છે, એ ઓફિશિયલ નોટિફિકેશન મુજબ તમને કહું છું. લેખિત પરીક્ષાની વાત કરું તો તમારે ઇંગ્લિશ અને હિન્દીમાં પેપર રહેશે, અને ઓબ્જેક્ટિવ ટાઈપના તમારા પ્રશ્નો છે તે રહેશે. એમાં તમારે 4 સેક્શન રહેશે, ઇંગ્લિશ, સાયન્સ, ગણિત અને જનરલ નોલેજના પ્રશ્નો તમને પૂછાશે. 1 કલાકનું તમારું પેપર રહેશે. PFTની અને લેખિત પરીક્ષા તમારે એક જ દિવસે રહી શકે છે આ નોટિફિકેશન મુજબ. અને ત્યાર પછી હવે આપણે વાત કરીએ તો તમારું ફિઝિકલ ગ્રાઉન્ડમાં શું રહેશે. તો કે તમારે 1.6 કિલોમીટર તમારે 7 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. આ ઉપરાંત તમારે 20 ઉઠક બેઠક છે તે કરવાની છે, અને 10 તમારે પુશઅપ છે તે મારવાના રહેશે. લેખિત પરીક્ષા હશે એના બેસ પર તમારું જે મેરિટ લિસ્ટ છે તે બનશે, અને PFT છે એ તમારે ફક્ત ક્વોલિફાય એટલે કે પાસ જ કરવાનું રહેશે. બાકી તમારું જે મેરિટ છે એ તમારે લેખિત પરીક્ષા ઉપર બનશે. હવે આપણે હાઇટના ક્રાઇટેરિયાની વાત કરીએ તો હાઇટ છે એ તમારી 157 થવી જોઈએ, અને તમારી છાતી એટલે કે શેસ્ટ છે તે 5 સેન્ટીમીટર તમારી વધવી જોઈએ. હવે આનું ટ્રેનિંગનું ક્યારે થશે. તો ટ્રેનિંગ છે એ તમારી ફેબ્રુઆરી 2022ના દિવસે તમારી સ્ટાર્ટ થઈ શકે છે. ફોર્મ છે એ આજથી એટલે કે 16 ઓક્ટોબર 2021થી ફોર્મ આના સ્ટાર્ટ થઈ ગયા છે, અને છેલ્લી તારીખની વાત કરીએ તો 25 ઓક્ટોબર 2022 તમારી છેલ્લી તારીખ છે. ત્યાં સુધી તમે ફોર્મ છે ત્યાંનું ભરી શકશો. ફોર્મ તમારે કઈ રીતે ભરવું જોઈએ એના વિડીયોની જરૂર પડશે, તો સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાનો વિડીયો પણ હું અપલોડ કરી દઈશ. તમે ફોર્મ ભરતા હોય ત્યારે ખાસ તમારે એ વાત યાદ રાખવાની કે તમારો ફોટો છે એનું બેકગ્રાઉન્ડ છે તે બ્લુ કલરનું હોવું જોઈએ. સલણની વાત કરીએ તો સલણામાં કોઈ પણ કાસ્ટ માટે સલણ નથી, બધા જ માટે સલણ છે તે 0 આપવામાં આવ્યું છે, એટલે કોઈ પણને ફી ભરવાની નથી. હવે આપણે વાત કરી લઈએ આના લાયકાતની. તો લાયકાત આમાં ધોરણ 12 AA માટે ધોરણ 12 પાસ 60% સાથે, અને SSR માટે ફક્ત 12 પાસ હોવા જોઈએ. પરંતુ AA માટે 12 પાસ છે એને ધોરણ 12માં ગણિત અને વિજ્ઞાન એટલે કે સાયન્સ પ્રવાહ હોવો જોઈએ, અને SSR માટે પણ ગણિત અને વિજ્ઞાન હોવા જોઈએ પરંતુ સિમ્પલ પાસ હોવા જોઈએ. એટલે ટૂંકમાં તમારે આમાં અરજી કરવી હોય તો તમે ધોરણ 12 સાયન્સ ફક્ત પાસ હોય તો પણ અરજી કરી શકો. હવે આપણે ઉંમરના ક્રાઇટેરિયાની વાત કરીએ તો ઉંમર તમારે 1/2/2002થી લઈ અને 31/1/2005 છે એ બંનેની વચ્ચે અથવા તો બંને તારીખ હોવી જોઈએ. એટલે કે તમે 1/2/2002થી લઈ અને ત્યારથી 31/1/2005 સુધીની વચ્ચે ગમે ત્યારે તમારો જન્મ થયો હોય તો તમે આનું ફોર્મ છે તે ભરી શકો. તો જો આને ફોર્મ ભરવાના વિડીયોની જરૂર પડશે તમે કોમેન્ટ કરશો તો આપણે એના પર પણ સમય લઈ અને વિડીયો બનાવી દઈશું. તો મિત્રો, ખૂબ જ સારી વેકેન્સી છે તો આમાં ફોર્મ છે તે તમારે ભરવું જોઈએ.